जो विद्यार्थी मित्रों आपणे प्रथम रीत जोई के आलेख द्वारा आपणे वलण मेळवता था, हवे बीजी रीत आवे छे न्यूनतम वर्गनी रीत। आलेखनी अंदर घणी बधी मर्यादाओ रहेली छे। जो पहली मर्यादा, एक तो संपूर्ण गाणितिक प्रक्रिया नथी। बीजी मर्यादानी वात करीए तो एनु वलण मैं तमने त्यारे कीधुं तुं कि व्यक्ति ने व्यक्ति सापेक्षमां वलण बदलातु रहे। हूँ छे त्यांथी कोई रेखा छे, रेखाखंड छे, कोई अन्य जग्याथी पसार करूँ, बीजो कोई व्यक्ति छे अन्य जग्याथी पसार करे, तो मतलब कहेवानो के वलण छे ए व्यक्तिए व्यक्तिना सापेक्षमां बदलातु रहे छे, जे गाणितिक प्रक्रिया नथी थती, मोटा मोटी तेनी मर्यादा छे। हवे संपूर्ण गाणितिक प्रक्रिया अने 100% विश्वसनीय एवी रीत न्यूनतम वर्गनी रीत, કે જેની અંદર ન્યૂનતમ વર્ગની અંદર સંપૂર્ણ ગાણિતિક પ્રક્રિયા થાય છે, એક પણ પ્રકારની બીજી વ્યક્તિની સાપેક્ષમાં કિંમત ક્યારેય બદલાતી નથી। અને ખાસ કે તમે છે વલણની કિંમત વચગાળાની કિંમત પણ જાણી શકો। દાખલા તરીકે 2.5 વર્ષના અંતે કેટલી કિંમત હશે, અથવા તો 2.5 વર્ષની પછી કેટલી કિંમત થશે, કહેવાનો મતલબ અધવચ્ચેના ગાળાની કોઈ કિંમત તમારે જાણવી હોય ત્યારે માત્ર ન્યૂનતમ વર્ગની રીત છે એ જ આપણને ઉપયોગી બનશે। તો ન્યૂનતમ વર્ગ માટે બહુ જ ઈઝી એવું એનું સૂત્ર છે, અને એક જ સૂત્ર છે। તો સૂત્ર છે વાય કેપ, ઉપર જે છે એને આપણે શું વાંચશું, અને કેપ શું કહેશું, કેપ કેપ ટોપી। તો વાય કેપ બરાબર એ પ્લસ બીટી, શું છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી। આ વાય કેપ તમે લખો, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ વાય જ છે, બીજું કશું નથી। વાય કેપ એટલે વાય જ થાય, વાય કેપ બરાબર એ પ્લસ બીટી, આ એનું સૂત્ર છે સમીકરણ મેળવવા માટેનું। હવે વાય કેપ બરાબર એ પ્લસ બીટી મેળવવા માટે એમાં એ મેળવવાનું સૂત્ર અને બી મેળવવાનું સૂત્ર છે। હવે જોઈએ તો એ મેળવવા માટેનું સૂત્ર, એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, એટલે તમે એ મેળવો એ પહેલાં તમારે શું મેળવવું પડશે, બી, કારણ કે એના સૂત્રમાં કોણ સમાયેલો છે, બી। એટલે સૌ પ્રથમ પહેલી ગણતરી આપણે કોની કરશું, તો કે બીની। બીની ગણતરી માટેનું સૂત્ર છે એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કાઉન્સમાં સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર। એ મેળવવા માટેનું સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર। હવે તમે અગાઉના ચેપ્ટરની અંદર જ્યારે નિયત સંબંધ રેખા મેળવી હતી એમાં જે સૂત્ર હતું એના જેવું સૂત્ર છે, કાંઈ ફેરફાર થતો નથી, ત્યાં એક્સ આવતો હતો, અહીંયા શું થઈ જાય છે સમય ટી। તો એકદમ ઇઝી કોન્સેપ્ટ છે ન્યૂનતમ વર્ગની રીત। પરીક્ષાની અંદર 5 ગુણનો દાખલો પૂછા હે સેક્શન એફ ની અંદર 46મો પ્રશ્ન, 5 ગુણનો દાખલો પૂછવાનો છે। તો એકદમ ઇઝી છે, એકદમ સરળ છે, સૂત્ર છે એ પણ યાદ રહી જાય એવું છે, એન સિગ્મા ટી વાય ઓછા સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર ઓછા કાઉન્સમાં સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર। અને એ મેળવવા માટે વાય બાર માઇનસ બી ટી બાર, વાય બારનું સૂત્ર તમને આવડે જ છે, વાય બારનું સૂત્ર શું થશે સિગ્મા વાય અપોન એન, એવી જ રીતના ટી બારનું સૂત્ર સિગ્મા ટી અપોન એન, એકદમ ઇઝી એકદમ સરળ। ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 પાના નંબર 166 ઉપર। ઉદાહરણ નંબર 3 પાના નંબર 166 સાથે ટેક્સ્ટ બુક લઈને બેસજો જેથી કરીને સરળતાથી યાદ રહી જાય। રકમ જોઈએ, કોમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો જે 1,00,000 રૂપિયામાં નીચે પ્રમાણે આપ્યો છે, આ માહિતી પરથી વલણ મેળવવા માટે ન્યૂનતમ વર્ગની રીતે સુરેખ સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો। વર્ષ આપ્યા છે 2011, 2012, 2013, 2014, 2015 અને ત્યારબાદ એનો નફો આપ્યો છે 31 લાખ, 35 લાખ, 39 લાખ, 41 લાખ અને 44 લાખ। તો દાખલાને સૌપ્રથમ કેવી રીતે ગણશું, તો
અહીંયા આપણે સૌ પ્રથમ પહેલી કોલમ બનાવશું વર્ષ. જોજો વિદ્યાર્થીઓ, આ વર્ષ, અને બીજી કોલમ આપી છે નફો. આ નફાને શું નામ આપશું આપણે? વાય. શું નામ આપશું? વાય. વર્ષ છે 2011, 2012, 2013, 2014 અને 2015. તો 2011 થી લઈને 2015 સુધીની માહિતી આપી છે. વાય આપ્યો છે નફો 31, 35, 39, 41 અને 44. જો વિદ્યાર્થી મિત્રો, જે રકમ આપી હતી મેં રકમ લખી છે. હવે જે જોવાનું છે, શીખવાનું છે, જોજો. વર્ષ 2011, 12, 13, 14, 15 આ થયા વર્ષ. હવે વર્ષને હું સમયમાં પરિવર્તન કરીશ. ટી આપણે આલેખ વખતે જોયું હતું કે વર્ષ 2011 થી 2006 થી લઈને 2015 સુધીના વર્ષ આપણને આપ્યા હતા. મેં એને શું કરી નાખ્યા હતા? તો કે કન્ટિન્યુ ક્રમ આપી દીધા, 1, 2, 3, 4, 5, 6 એવી રીતના ક્રમ આપી દેશું. એટલે હવે નવી કોલમ હું બનાવીશ ટી. શું બનાવીશ? ટી. તો હવે ટી માટે શું કરવાનું? તો કે 2011 ને હું એક વર્ષ એટલે કે પ્રથમ વર્ષ આપીશ, 2012 ને બીજું વર્ષ, 13 ને ત્રીજું વર્ષ, 14 ને ચોથું વર્ષ, 15 ને પાંચમું વર્ષ, હજી 16 વધતું અને છઠ્ઠું વર્ષ કેત, 17 હોય તો અને 7મું વર્ષ કેત, 8મું વર્ષ, 9મું વર્ષ, મને જેટલા વર્ષ આપ્યા હોય હું એને કન્ટિન્યુ ક્રમ આપી દઉં. બરોબર છે? વર્ષ 2011, 12, 13, 14, 15 નહીં લખતા, આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 દરેકને કન્ટિન્યુ ક્રમ આપી દેશું. હવે આપણે સમીકરણ મેળવીએ, વાય કેપ બરાબર એ પ્લસ બીટી. તો એની અંદર સૌ પ્રથમ તમારે કેની જરૂરિયાત રહેશે? તો કે એન ની. તો આપણે આગળ એન હોવો જોઈએ. તો હું અહીં લખીશ, તમને દેખાતું જ હશે એન બરાબર કેટલા છે. તો એન બરાબર ગણી લેવાની સંખ્યા કેટલી છે? તો કે 1, 2, 3, 4 અને 5. તો એન બરાબર કેટલા થશે? 5. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, એન મેળવી લીધા પછી આપણે એન તૈયારીના ભાગ રૂપે વાય બાર અને ટી બાર ની જરૂર પડવાની છે. વાય બાર અને ટી બાર ની. તો સૌ પ્રથમ પેલું કામ કરવાનું, રકમ લેખા પછી એન લખશું. એન મળી જાય પછી શું મેળવવાનું? તો કે ટી બાર. તો ટી બાર નું સૂત્ર અહીંયા છે. શું થશે ટી બાર નું સૂત્ર? સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી અપોન એન. તો સિગ્મા ટી એટલે શું? તો કે આ કિંમતનો સરવાળો, એને કહેશું સિગ્મા ટી. 1 + 2 = 3, + 3 = 6, + 4 = 10, + 5 = 15. તો સિગ્મા ટી કેટલા થશે? 15. ઓકે, કિંમત મૂકી દઈએ. સિગ્મા ટી એવા 15 ભાગ્યા 5. તો ટી બાર કેટલા થશે? 15 ભાગ્યા 5 એટલે વિદ્યાર્થીઓ 15 ભાગ્યા 5 એટલે થશે 5, 3, 15. તો ખાસ તમારે સૌ પ્રથમ પહેલું કામ કરવાનું છે ટી બાર શોધવાના છે. ટી બાર કેટલા થશે? તો કે સિગ્મા ટી અપોન એન, 15 ભાગ્યા 5, ટી બાર થયા 3. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે કઈ મેળવીએ? વાય બાર. શું મેળવીએ? વાય બાર. તો વાય બાર નું સૂત્ર છે, અહીંયા જ જગ્યાનો ઉપયોગ કરી લઉં છું. વાય બાર બરાબર સૂત્ર શું થશે? સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય છેદમાં એન. તો સિગ્મા વાય એટલે આ વાય ની કોલમ નો સરવાળો કરીએ. વાય 31 + 35 + 39 + 41 + 41 = 44. ટોટલ થશે
90 ફરીથી 31 વત્તા 35 વત્તા 39 વત્તા 41 વત્તા 44 એટલે ટોટલ થશે 190 હવે આ 190 છે એને આપણે સૂત્રની અંદર મૂકીને કેલ્ક્યુલેટ કરીએ સિગ્મા વાય કેટલા આવ્યા 190 ભાગ્યા એન બરાબર કેટલા છે 5 190 ભાગ્યા 5 કરશું એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે 190 ભાગ્યા 5 38 આ બે વસ્તુ સંપૂર્ણ પહેલા મેળવવી ફરીથી રકમ લેખા પછી આ વર્ષને કેમાં ફેરવશું આપણે ટીમાં વર્ષ ટીમાં ફરી જાય પછી શું કામ કરવાનું તો કે y નો સરવાળો સિગ્મા y t નો સરવાળો સિગ્મા t આ બંને ઉપરથી t બાર અને y બાર મેળવવાના છે શું કામ કરવાનું t બાર અને y બાર હવે આપણે લખશું આપણું સમીકરણ જે છે તે સમીકરણ શું છે તો અહીં લખેલું જ છે y કેપ બરાબર a પ્લસ bt શું છે a પ્લસ bt હવે એની કિંમત શોધતા પહેલા કેની કિંમત શોધવી પડશે એની કિંમત પહેલા b ની તો હું b નું સૂત્ર લગાવીશ જોજો અહીં b બરાબર n સિગ્મા ty ઓછા સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર ઓછા સિગ્મા t કાઉન્સ ઉપર સ્ક્વેર આ સૂત્ર મેં અહીંયા લખ્યું એ સૂત્ર માટે જે જે વસ્તુની જરૂરિયાત છે એ કોલમ મુજબ મેળવીએ તો સૌ પ્રથમ n ની જરૂરિયાત રહેશે તો n બરાબર આપણે આગળ છે 5 સિગ્મા ty આપણે આગળ છે નહીં શું નથી સિગ્મા ty તો આપણે પહેલી કોલમ બનાવી ty ty એટલે શું થશે આ ty એટલે t નો અને y નો ગુણાકાર t નો અને y નો ગુણાકાર તો જોઈએ 31 ગુણ્યા 1 કેટલા થશે આ 31 35 ગુણ્યા 2 70 39 ગુણ્યા 3 117 41 ગુણ્યા 4 164 અને 44 ગુણ્યા 5 220 ફરીથી 31 ગુણ્યા 1 31 35 ગુણ્યા 2 70 39 ગુણ્યા 3 117 41 ગુણ્યા 4 164 44 ગુણ્યા 5 220 આ જે કઈ કિંમતો આપણે પ્રાપ્ત કરી એ કિંમતના સરવાળાને શું નામ આપવાનું તો કે સિગ્મા ty સિગ્મા ty કેટલો થશે તો કે 31 વત્તા 70 વત્તા 117 વત્તા 164 વત્તા 220 એટલે ટોટલ થશે 602 કેટલો ટોટલ થશે 602 હવે ફરીથી ty મળી ગયું સૂત્રની અંદર જોઈએ હવે આપણે મેળવવાનું શું રહ્યું n આપણી આગળ છે 5 સિગ્મા ty મળી ગયા 602 સિગ્મા t ઓલરેડી છે 15 સિગ્મા y એ પણ ઓલરેડી છે 190 અંશનું સંપૂર્ણ કામ થઈ ગયું હવે છેદમાં આવીએ તો અહીંયા છે પેલા n તો n બરાબર છે 5 સિગ્મા t સ્ક્વેર t નો વર્ગ આપણી આગળ છે નહીં તો પેલું કામ હવે કરીએ t નો વર્ગ બહુ જ ઈઝી છે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 ફરીથી 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 હવે આનો આપણે ટોટલ સરવાળો કરીએ જેનું નામ છે સિગ્મા ટી સ્ક્વેર 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 વત્તા 25 એટલે થશે 55 કેટલા થશે
पंचावन फरीथी जोई लईए तो मैं कई कई कोलम बनावी सौ प्रथम वर्ष अने वाय आ बे कोलम मने आपी थी वर्ष ऊपर थी मैं कई कोलम बनावी तो के टी टी नी कोलम बनी गई एटले मैं कई कोलम बनावी तो के टी नो वाय नो गुणाकार ने पछी बनायो टी नो वर्ग संपूर्ण कोलम तैयार थी गई छे मात्र सूत्र नी अंदर किंमत मूकवानी छे शांति थी जोजो एन नी जगह केटला मूकवाना छे पांच पांच गुणिया सिग्मा टीवाय सिग्मा टीवाय आपणे हमणां ज मेळवा 602 हा 602 ओछा सिग्मा टी अहीं छे सिग्मा टी केटला छे 15 आ 15 गुणिया सिग्मा वाय केटला छे 190 अपॉन छेद एन ની જગ્યાએ કેટલા મૂકવાના છે 5 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર સિગ્મા ટી સ્ક્વેર અહીં આપણી આગળ છે 55 ઓછા સિગ્મા ટી તો સિગ્મા ટી અહીંયા રહ્યો 15 આ 15 નો વર્ગ ફરીથી જોઈએ તો જુઓ આ એન ની જગ્યાએ મેં મૂક્યા 5 ગુણ્યા સંબંધ ગુણાકાર નો છે ગુણ્યા સિગ્મા ટી વાય તો અહીંયા છે સિગ્મા ટી વાય 602 602 આ ઓછા ઓછા સિગ્મા ટી અહીંયા છે 15 આ 15 ગુણ્યા સિગ્મા વાય છે 190 તો દરેકે દરેક કિંમત આપણે મૂકી હવે અહીંયા એન બરાબર છે 5 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર અહીંયા આપણે મેળવા 55 ઓછા સિગ્મા ટી આપણી આગળ છે 15 15 નો વર્ગ હવે અહીંયા ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 602 એટલે એનો ગુણાકાર થશે 3010 કેટલો થશે 3010 ઓછા 15 ગુણ્યા 190 15 ગુણ્યા 190 એટલે ગુણાકાર થશે એનો 2850 છેદમાં 5 ગુણ્યા 55 5 ગુણ્યા 55 એટલે 275 ઓછા 15 નો વર્ગ 225 5 ગુણ્યા 602 3010 ઓછા 15 ગુણ્યા 190 2850 છેદમાં 5 ગુણ્યા 55 275 ઓછા 15 નો વર્ગ 225 તફાવત લઈએ 3010 ઓછા 2850 3010 ઓછા 2850 કેલ્ક્યુલેટ કરશો એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 160 છેદમાં 275 ઓછા 225 છેદમાં આવશે 50 હવે 60 ભાગ્યા 50 કરીએ એટલે આપણને બી ની કિંમત પ્રાપ્ત થશે બી બરાબર 60 ભાગ્યા 50 3.2 આપણે નિયત આપણે જે સામયિક શ્રેણી મેળવીએ છીએ એના વલણમાં આ બી આપણને પ્રાપ્ત થઈ ગયું હવે કઈ કિંમત પ્રાપ્ત કરવાની રહેશે એ તો એનું સૂત્ર અહીંયા છે એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર છે જ અહીંયા લખેલું વાય બાર માઇનસ બી ટી બાર હવે આના માટે કાંઈ નવી વસ્તુ તૈયાર કરવાની નથી આપણી પાસે બધી વસ્તુ તૈયાર જ છે જોઈએ વાય બાર ક્યાં છે તો કંઈ 38 આ 38 ઓછા બી ની કિંમત કેટલી મળી 3.2 ગુણ્યા ટી બાર કેટલા છે તો કે 3 વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો જો બી ની કિંમત માઇનસ મળી હોય તો આ કિંમત કેવી થઈ જશે માઇનસ માઇનસ પ્લસ એટલે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કારણ કે અહીંયા સૂત્રમાં માઇનસ છે એટલા માટે હવે આ 38 3.2 ગુણ્યા 3 કરશું એટલે જવાબ થશે 9.6
38માંથી 9.6 બાદ કરીએ એટલે જવાબ મળશે 28.4. તો એની કિંમત મળી 28.4. તો 28.4 છે એ આપણો શું પ્રાપ્ત થઈ ગયો, એ ફરીથી મેં શું પ્રાપ્ત કર્યું તો કે બી, બીની કિંમત મળી એટલે એનું સૂત્ર મૂક્યું વાય બાર ઓછા બી ટી બાર, વાય બાર આપણે આગળ છે ટી બાર છે બી ઉપરથી મેળવા, સાદુરૂપ આપ્યું એટલે શું મળી ગયો એ. હવે જો નિયત સંબંધ રેખા માટે આપણે સોરી સામયિક શ્રેણી માટે તો કે એની જરૂરિયાત હતી એ મળી ગયો, બીની જરૂરિયાત છે બી મળી ગયા, ટીનો ટી એમનામ મૂકી દેવાનો. પણ ફરીથી તમારે નિયત સંબંધ આ જે રેખા છે વલણ એ લખવું પડશે, વાય કેપ બરાબર એ પ્લસ બી ટી, જે કિંમત જાણીએ છીએ બધી કિંમત મૂકી દેવાનું, વાય કેપ બરાબર એની જગ્યાએ કઈ કિંમત મૂકશું તો કે આપણને જે પ્રાપ્ત થઈ તે 28.4. આ 28.4 આ વત્તા બી ની કિંમત કેટલી પ્રાપ્ત થઈ છે તો કે 3.2, આ 3.2 અને આ ટી ના ટી એમના એમ, આ થઈ આપણી સામયિક શ્રેણીનું વલણ, સામયિક શ્રેણીનું વલણ. હવે તો તમને રકમની અંદર જે વધારાનું કીધું છે વલણ મેળવવા પછી શું કરવાનું છે, સમીકરણ શોધો, સુરેખ સમીકરણ મળી ગયું. હવે શું કરવાનું તો કે વર્ષ 2017 માટે નફાનું અનુમાન શોધો, ખાસ જોવાનું છે વર્ષ 2017 માટે નફાનું અનુમાન, વર્ષ 2017 માટે નફો. જોજો વિદ્યાર્થીઓ, તમે લોકો 2011 ને શું કહો છો ટી બરાબર 1, 12 ને 2, 13 ને 3, 14 ને 4, 15 ને 5, હવે 16 હોય તો એને શું કહેવાય 6, અને અહીંયા આપણે છે 2017, તો 2017 ને આપણે શું નામ આપશું, 2017 એટલે ટી બરાબર કેટલા થશે 7. ફરીથી આ એક વસ્તુ બહુ મહત્વની છે કે તમારે 2017 ને કયો ક્રમ આપવો, તમે 2011 ને એક ક્રમ આપો છો, 2012 ને બીજો ક્રમ આપો છો, 2013 ને ત્રીજો ક્રમ આપો છો, 2014 ને ચોથો ક્રમ આપો છો, 2015 ને પાંચમો ક્રમ આપો, 2016 ની ગણતરી કરવાની નથી તો એને આપણે કેટલામો ક્રમ આપવાનો થાય છઠ્ઠો. 2017 ની ગણતરી કરવાની છે એટલે ટી બરાબર કેટલા થશે 7. હવે કાંઈ નથી કરવાનું, આપણી આગળ જે સમીકરણ છે એ સમીકરણની અંદર કિંમત મૂકી દેવાની, વાય કેપ બરાબર 28.4 પ્લસ 3.2, અહીંયા જે ટી હતા ટી બરાબર કેટલા મૂકશું તો કે 7. તો આ 28.4 વત્તા 3.2 ગુણ્યા 7 તો થશે 22.4. બંનેનો સરવાળો કરશો 28.4 વત્તા 22.4 તો જવાબ થશે આપણો વાય કેપ બરાબર 50.8. 50.8 આ વાય થયો, વાય કેપ એટલે વાય, અને વાય આપણને રકમમાં આપવામાં આવ્યો હશે તો કે વાય રકમમાં આપ્યો છે લાખ રૂપિયામાં, તો નફો કેટલો થયો છે 50.8 લાખ રૂપિયા. આવું તમને એક વર્ષ માટેનું વલણ કિંમત શોધવાની કે એક વર્ષ એટલે કે 2017 માટે કીધું, હજી કદાચ આથી વધારે વર્ષ 2018 માટે કે 19 માટે કે 20 માટે કે 2016 માટે કે એક કરતા વધુ માટે પણ તમને આવી ગણતરી કરવાનું કે. તો આ વર્ષ 2017 માટેનો નફો શોધો, આ વલણ આપણે કઈ રીતે અપનાવ્યું તો કે ન્યૂનતમ વર્ગની રીત, જે શ્રેષ્ઠ રીત છે, જે સંપૂર્ણ ગાણિતિક પ્રક્રિયા છે. આની અંદર તમે શું મેળવવું તો કે સૌ પ્રથમ એન મેળવવો પડશે, એન મળી જાય પછી કઈ કિંમત મેળવવાની તો કે ટી બાર, ટી બાર મળી જાય પછી
y बार त्यार पछी b मेळववानो b मळी जाय पछी a मेळववानो त्यार पछी जे आपणुं समीकरण छे सुरेख समीकरण y कैप बराबर a प्लस bt आनी अंदर किंमत मूकवानी छे अने किंमत मूक्या बाद जे किंमत मळशे એમાં t નો t તમે એમનો m રહેવા દેવાનો અહીંયા આપણું વલણ છે એ પૂર્ણ થાય છે હવે જો તમને કિંમત શોધવાની કીધી હોય તો t ની કિંમત મૂકવાની રહેશે આ t બરાબર આપણે 7 મૂક્યા અને અંદાજિત નફો આપણે શોધ્યો જો લાખ રૂપિયામાં હોય તો લાખ રૂપિયામાં 1000 રૂપિયામાં હોય તો 1000 રૂપિયામાં 10000માં હોય તો 10000માં જે એકમ હોય એ એકમ લખો એકદમ ઈઝી એકદમ સરળ કોન્સેપ્ટ છે આવા ઘણા બધા દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે આપણને સ્વાધ્યાય 4.2 ની અંદર પણ આ બાબત દાખલા આપવામાં આવેલા છે તો આમ આ એક ન્યૂનતમ વર્ગની રીત છે 5 ગુણની અંદર પૂછા છે તો આવા દાખલાના વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો જેથી કરીને ભૂલ થવાની સંભાવના હાવ નહીવત બને તો નેક્સ્ટ ટાઈમ આથી વિશેષ દાખલા આપણે જોશું અને આની સાથે આલેખ દોરવાનો કે અથવા તો તમામ જે વર્ષ છે એની કિંમતો પણ શોધવાની કે તો એને લગતા દાખલાઓ જોશું